હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ એન્થ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે ચેપ્ટર નંબર એક જે આપણે જોયું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એટલે કે ધોરણ અગિયાર બી એમાં તો તમારી રિક્વેસ્ટ હતી સર ફેસ સાથે વિડીયો બનાવો બરાબર તો એના માટે આ ફેસ આવી ગયો છે બરાબર થોડો આપણે કરી દઈએ નાનો હવે જો અહીંયા બુક શા માટે તમને ક્વેશ્ચન થાય કે સર શા માટે બુકમાંથી બોર્ડ પર પણ ભણાવી શકાય રાઈટ જો આ બુક તમારી જોડે છે અને એક પણ લીટી ના છૂટી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય એટલે બુક હોય સામે અને તમે પણ વાંચી શકો જોડે જોડે તો એ બેટર રહે એટલા માટે આપણે ડાયરેક્ટલી બુકમાંથી ભણાવીશું તો જો આ જે ચેપ્ટર નંબર બે છે ધંધાકીય સેવાઓ એક બરાબર આનો બીજો ભાગ પણ છે ઓકે બિઝનેસ સર્વિસીસ તો જો બિઝનેસ છે એની જોડે જે સર્વિસ છે જેમ કે બેન્કિંગ છે ઇન્સ્યોરન્સ વીમો છે બરાબર તો જો અહીંયા ધંધાકીય સેવા એક અને બે એમ બે ચેપ્ટર છે બંને અગત્યના છે બરાબર તમે કોમર્સમાં હોય કે સાયન્સમાં મતલબ કોમર્સના સ્ટુડન્ટ જુએ છે વિડીયો પણ સાયન્સના કે પછી આર્ટ્સના સ્ટુડન્ટ પણ આ વિડિયો જોવે અને થોડું નોલેજ મેળવે તો એને પણ લાઇફમાં બહુ જ કામમાં આવશે બરાબર ઓબ્વિયસલી તમને તો કામમાં આવશે જ પણ જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ અને આર્ટ્સમાં છે તેમને પણ પછી આ નોલેજ મેળવવું જોઈએ બરાબર તો જુઓ ધંધાકીય સેવાઓ શું છે બિઝનેસ સર્વિસીસ તો જુઓ અર્થતંત્રમાં સેવા સેવા એટલે શું તમને ખબર જ છે બરાબર સેવા એટલે શું ઓબ્વિયસલી સર્વિસ મતલબ કંઈક કામ આપણે આપીએ છીએ વસ્તુ નહીં પણ કંઈક કામ કંઈક આપણી સ્કિલ છે અને એના ઉપયોગથી આપણે કંઈક કોઈને હેલ્પ કરીએ છીએ કોઈનું સોલ્યુશન કરીએ છીએ કોઈ પ્રોબ્લેમનું તો જ આપણને પૈસા આપશે રાઈટ एमनेम तो कोई पैसा आपसे नहीं ना अब तुम्हें वीडियो જુઓ છો તો વિડિયો સામાડે જુઓ છો કંઈક સમજવા માટે મતલબ તમે હું તમને શું આપું છું સર્વિસ આપું છું YouTube તમને શું આપે છે સર્વિસ આપે છે બરાબર સામે તમે પૈસા આપો છો ના પણ તમે તમારો ટાઈમ આપો છો અને અહીંયા ટાઈમ જ પૈસા છે બરાબર કારણ કે તમે એડ્સ જો છો રાઈટ જો છો ને એડ્સ ક્યાં કે સ્કીપ એડ કે ક્લિક સ્કીપ નહી થઈ જ ચાલે એટલે તમે જો છો તો એડ્સના પૈસા YouTube ને મળશે પછી YouTube આપસા થોડા એ રાખસા ને થોડા અમને આપસા બરાબર જો કે વ્યૂઝ ઓછા હોય તો પછી પૈસા એટલા બધા ના મળે તો પણ વિડીયો તો બનાવવા પડે તમારા માટે રાઈટ તો જુઓ જે આ ઘણી બધી સેવાઓ છે બરાબર આ તો જસ્ટ આપણે એક એક્ઝામ્પલ જોયું તો આવી રીતે જે આપણે સમજવાના છીએ પૂરેપૂરું ચેપ્ટર બહુ જ મજા આવશે બરાબર અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે બરાબર તો જુઓ અર્થતંત્રમાં સેવાઓનું જે મહત્ત્વ છે બહુ જ વધુ જાય છે બરાબર કારણ કે બિઝનેસની સેવાઓ તો જોઈશે તો હવે કઈ કઈ સેવાઓ જેમ કે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહાર તો આ બધી સેવાઓ છે જો કે એ બધી સેવાનો ઉપયોગ આપણે પણ કરીએ જ છીએ આપણે કોઈ બિઝનેસ ના ચલાવતા હોઈએ તો પણ આ બધી સેવાનો ઉપયોગ કરવાના જ છે રાઈટ તો એટલા માટે અહીંયા લખ્યું છે શું કહ્યું છે કે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહારની સેવાઓનું એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની પણ સેવા બની ગઈ છે બરાબર તો બહુ જ સિમ્પલ છે તો ચલો આપણે હવે જોઈએ પહેલી સેવા બરાબર વીમો ઓકે ઓકે તો જુઓ વીમો એટલે ઇન્સ્યોરન્સ હવે જુઓ આ બહુ જ અગત્યનું છે ઓકે જેમ કે તમે એમ કહેશો સર શા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો એ આપણે આ વિડીયોમાં જ ભણવાના છે તો વિડીયો પૂરેપૂરું જોવાનું છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી કરી લો ઓકે અને જોડે આવેલું બે લાયકન દબાવી દો તેમજ ચેપ્ટર નંબર એકના વિડીયો નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં જ ત્યાં તમને મળી જશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર માટેનું એક સ્ટડી ટાઈમ ટેબલ પણ બનાવ્યું છે અને ફોલો કરો ને મેક્સિમમ માર્ક્સ મેળવો તમારી લાઈફ બેસ્ટ રહી હશે ઓકે તો હવે ઇન્ટ્રો ચાલુ કરી દઈએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સમજીએ સૌથી પહેલો ટોપિક વીમો ઇન્સ્યોરન્સ બહુ જ અગત્યનો ટૉપિક છે અને તમારે શા માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે પછી ના લેવો જોઈએ એના ઉપર પણ ડિસ્કસ કરીશું બરાબર કારણ કે ઇન્સ્યોરન્સ ઇમ્પોર્ટન્ટ છે બરાબર શા માટે એ પણ હું તમને આ વિડીયોમાં જ કહેવાનો છું તો જુઓ સૌથી પહેલો તો આપણે અર્થ સમજીએ બરાબર બુકનો શું અર્થ છે તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના આ વેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મળ્યું છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે તમે એમ કહેશો સર આટલું મોટું વાક્ય બહુ સિમ્પલ છે જુઓ એક આપણે એક સમજીએ એક કંપની એ છે બરાબર એક એક્ઝામ્પલ સાથે સમજીએ એક કંપની એ છે બીજી બી છે હવે જો ઇન્સ્યોરન્સ વીમો છે ને બહુ બધા પ્રકારના હોય બરાબર આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે પછી ગાડીનો ઇન્સ્યોરન્સ એટલે કે વ્હીકલ ઇન્સ્યોરન્સ છે બરાબર અલગ અલગ પ્રકારના બહુ બધા ઇન્સ્યોરન્સ આવે ઇવન ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ આવે બરાબર કે ટ્રાવેલ દરમિયાન જો કોઈ નુકસાન થાય તમને તો એના બદલામાં જે પણ નક્કી કરેલ વીમો હોય બરાબર મતલબ જે પણ પોલિસી હોય હવે પોલિસી શું છે તો લેખિત જે કરાર છે એને પોલિસી તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો બરાબર હવે આપણે એક્ઝામ્પલ સમજી ધારું કે કંપની નંબર એ અને બી અથવા કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે બરાબર હવે આ જે છે બી છે ને એ એ જોડી જાય છે બરાબર એ શું કહે છે કે ભાઈ ચલો તમને કંઈ થાય છે કંઈ બીમારી થાય છે તો હું તમને તમને આટલા લાખ રૂપિયા સુધી આટલા રૂપિયા સુધી તમને સપોર્ટ કરીશ પૈસા આપીશ બરાબર તમને આટલો મતલબ ફ્રી ઓફ કોસ્ટ તમારે ખાલી શું કરવાનું કે દર વર્ષે આટલો વીમો લેવાનો બરાબર હવે એક હજાર હોઈ શકે બે હજાર હોઈ શકે ડિપેન્ડ્સ બરાબર એ જે પણ નિયમો હશે એ પ્રમાણે હશે હવે જો બી છે એ એ જોડેથી ચાલો કોઈ વાંધો નહીં આપણે પાંચ હજારમાં પાંચ લાખનો જો હેલ્થ ઇન્સ્યોરન્સ મળતો હોય તો પછી સારું ને કંઈ બીમાર પડી એટલે ચલો પાંચ લાખ રૂપિયા સુધી તો આપશે એ બરાબર હવે એને શું ફાયદો થાય એને પાંચ હજાર મળશે બરાબર હવે આવા પાંચ હજાર ઘણા બધા લોકો જોડેથી મળશે બરાબર તો આને ફાયદો ક્યારે થાય કે જ્યારે આ બી બીમાર જ ના થાય બરાબર મતલબ ધારો કે ગાડીનો કોઈ વીમો છે ઇન્સ્યોરન્સ છે દર વર્ષે રિન્યૂ થાય બરાબર જો તમે કોઈ નુકસાન થતું નથી કોઈ જોખમના કારણે કોઈ નુકસાન નથી થતું તો પછી એને ફાયદો થાય બરાબર અને કેટલીક વાર એવું થાય કે ઘણા બધા નુકસાન થાય તો પછી એમાં એને પૈસા પણ આપવા પડે બરાબર તો ઇન્સ્યોર આ કંપની કેવી રીતે પ્રોફિટ કરે કે ભાઈ ચલો જે ઇન્સ્યોરન્સના જે પૈસા આવે છે અને સામે જે એને મતલબ જોખમના કારણે જેને ચૂકવવા પડે છે જો એમાં ઇન્સ્યોરન્સના આવાવાળા પૈસા વધારે હોય તો એ કંપની પ્રોફિટમાં છે બરાબર એટલું સિમ્પલ છે ઓકે તો હવે આ જે ઇન્સ્યોરન્સ આપતી કંપનીઓ કઈ ગઈ છે ઘણી બધી છે બરાબર એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ બરાબર પછી ઇકો ટોક્યો છે જે જનરલ ઇન્સ્યોરન્સ છે બરાબર આમાં ઘણી બધી કંપનીઓ છે બરાબર હવે જુઓ આમાં જે કરાર છે એ પોલિસી છે હવે વીમો શું કરે જોખમ દૂર નથી કરતો કે ચાલો ભાઈ તમને એક્સિડન્ટ નહીં થાય કે તમને બીમાર જ નહીં પડે એવું નહીં પણ જો બીમાર પડો તો તમે નુકસાનથી બચી જાઓ હવે તમે વિચારો તમે કોઈ ઇન્સ્યોરન્સ નથી લીધું બરાબર ધારો કે ઇન્સ્યોરન્સ તમે લીધું જ નથી તો શું થાય ધારો કે બીમાર પડ્યા તો પાંચ લાખ દસ લાખ કોઈ ગંભીર બીમારી પડી ગઈ રાઈટ મતલબ પડી ગઈ ગંભીર બીમારી થઈ ગઈ બરાબર પડી ગઈ નહીં પણ થઈ ગઈ તો પછી તો ચાલો આપણી જોડે વીમો હોય ઇન્સ્યોરન્સ હોય તો શાંતિ ચલો એટલા પૈસા આવી દે ચાલો વર્ષે પાંચ હજાર દસ હજાર આપી દીધા ગયા ખાતે જોઈએ પાછા તમને ના મળ્યા ગયા બરાબર પણ એના લીધે તમારી જે ભવિષ્યમાં ધારો કે કોઈ ઇનકેસ બીમારી આવી જાય છે તો એટલા સુધી તો તમને સપોર્ટ મળશે બાકી તમે જેટલું ભેગું કર્યું હશે એટલું બધું જતું રહેશે આમાં બરાબર એવી કોઈ બીમારી ભગવાન કરે તમારામાંથી કોઈને ના આવે કોઈને કંઈ નુકસાન ના થાય પણ જો નુકસાન થાય તો તમને એક એક શાંતિ રહેવા કરવામાં ચાલો ખર્ચાનું કોઈ ટેન્શન નથી હવે એના સિદ્ધાંતો જોઈએ તો વીમાના મૂળ સામાજિક જે મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે બરાબર કે ભાઈ સામાજિકતા સાથે સંકળાયેલા છે તેમાં બે પક્ષકારો એક વીમા જે ઇન્સ્યોરન્સ આપતી કંપની હોય અને બીજો વ્યક્તિ અથવા બીજી બે બે કંપની પણ હોઈ શકે કોઈ કંપની પણ ઇન્સ્યોરન્સ લેતું હોય બરાબર તો આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી પણ જોડી શકાય નહીં વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે ચલો સમજીએ કે સૌથી પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બરાબર ભરોસો છે બરાબર ઇન્સ્યોરન્સ આમથી કંપની એમ કે ચાલો તમે ચલો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ લેતા હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે બરાબર કે ચલો કોઈ વાર ઇન કેસ ના કરે અને ના બરાબર કોઈની મૃત્યુ થઈ જાય તો પછી ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો જેટલાનો ઇન્સ્યોરન્સ લીધેલો એટલા એના પૈસા જે પણ હશે નોમિનિમા મતલબ જે નીચે નામ લખ્યા હશે એની વાઇફને કે પછી એના મમ્મી પપ્પાને મળશે પૈસા હવે ચાલો કોઈ વ્યક્તિ એક્સિડન્ટ વીમો લે છે બરાબર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હવે એક્સિડન્ટ તો ગમે ત્યારે થઈ જાય બરાબર હવે તમે લીધો એમાં લખ્યું છે ભાઈ ચાલો મહિના પછી આ પોલિસી મતલબ મહિના પછી જો કોઈ એક્સિડન્ટ થાય છે કેટલાક એવી હોય કે ભાઈ ચાલો લીધા પછી તરત કોઈ પણ એક્સિડન્ટ થાય બરાબર તમને મતલબ કોઈ મતલબ કોઈ વ્યક્તિને જો એક્સિડન્ટ થયો ને કોઈ એક્સપાયર થઈ ગયું બરાબર તો એને જો ઇન્સ્યોરન્સ લીધેલો હશે હવે ઇન્સ્યોરન્સ આપવાળી કંપની એમ કે તમે તો હમણાં ચલો પાંચ હજારનો ઇન્સ્યોરન્સ હતો બરાબર દર વર્ષે ભરવાનો અને સામે દસ લાખનું મતલબ હતું લાઈફ ઇન્સ્યોરન્સ હવે એક્સિડન્ટ થઈ ગયો બરાબર એણે ગઈકાલે જ ઇન્સ્યોરન્સ આપ્યું છે ભૂલથી મતલબ ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણે અને એક્સિડન્ટ થઈ ગયો હવે ઇન્સ્યોરન્સ કંપની એમ તો કહેશે નહીં કે ચલો તમે તો હમણાં જ પાંચ હજાર આપેલો પાંચ હજાર પાછા બરાબર અમે તમને દસ લાખ નહીં આપીએ તો એ ના ચાલે કેમ કારણ કે ભરોસો હોવો જોઈએ બરાબર જો ભરોસો ના હોય તો મતલબ કંઈ ના ચાલે ટ્રસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેથ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર તો વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોવો જોઈએ કંપનીને તો ખાસ કે ચાલો પ્રોફિટ બરાબર આપણે લઈ લઈએ બધા જરૂરી પૈસા પણ કોઈના ઇન્સ્યોરન્સ નહીં આપવા તો એ ખોટ એ એ ના હોવું જોઈએ વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે આથી વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ પરસ્પર ભરોસો મૂકવાનો છે હવે ધારો કે હું વીમો હોઉં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ચલો ખોટા ખોટા દાખલ થઈ જઈએ અને બતાવી દઈએ ચલો મને આ બીમારી થઈ તો એવું પણ મારે ના કરે રાઈટ કારણ કે એ એક ભરોસો તોડે છે તમે ખરેખર બીમાર થાવ તો તમને પૈસા મળે પણ તમે એમને એમ જ ચલો ગાડીનો ઇન્સ્યોરન્સ છે ગાડીને તમે જાતે જ ક્યાંક ગાયબ કરી દો ને પછી ગાડી ખોવાઈ ગઈ બરાબર તો એવા બધા કેસ થતા હોય છે પણ એ ખોટું છે બરાબર તો હવે જો અહીંયા લખ્યું જ છે આગળ કે ભાઈ જો એક કોઈ પણ માહિતીને છુપાવીને કરેલા વીમાનો કરાર એક દગો કહેવાય બરાબર દગો છે ઓકે તો કે વાસ બરાબર બે વફા મતલબ ઓકે તો જુઓ અને અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલ ગણાય જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ખબર પડે કે આ તો ફેક છે ખોટી વાત થઈ છે બરાબર ચલો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો અને એમાં લખ્યું હતું કે તમને કોઈ બીમારી છે અને તમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તમે નથી કહેતા અને પછી કંઈક થાય છે તો એમાં એમ એમ ખબર પડે કે આ તો પહેલાં ડાયાબિટીસ હતું તો એમ કહે ભાઈ તમે તો આગળ કીધું જ નહોતું રાઈટ મતલબ વીમો રદ પ્રીમિયમની રકમ પણ પાછી મળશે નહીં જાઓ જલસા કરો બરાબર એટલે ખાસ બરાબર પહેલો નિયમ કે ભાઈ ભરોસો ટ્રસ્ટ રાઈટ જો તમને મારી પર વિશ્વાસ છે એવી રીતે બરાબર તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ નેક્સ્ટ જે સિદ્ધાંત છે પ્રિન્સિપલ છે નુકસાન વળતરનો સિદ્ધાંત મતલબ કંઈક નુકસાન થાય છે એના માટે આપણે વીમો લીધો હોય તો જેટલું નુકસાન થયું હોય જે પણ પોલિસીમાં હોય એ પ્રમાણે તમને વળતર મળવું જોઈએ બરાબર તો વીમો લેનારે નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે વીમાના કરારનો હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે મેઇન આ જ છે બરાબર આ વીમો લેનારને નુકસાન થાય તો કંપની કેટલું વળતર ચૂકવશે નક્કી કરવા સિદ્ધાંતનો ઉપયોગ થાય બરાબર અને જેટલું નક્કી કરેલું ને એટલા જ પૈસા મળે વધારે ના મળે બરાબર હવે ધારો કે પાંચ લાખનો વીમો લીધો તો તમને પાંચ લાખ સુધી મળે પછી એમના કહે કે ભાઈ ચાલો દસ લાખ રૂપિયા આવો ના મળી શકે બરાબર એ સિમ્પલ કોમન સેન્સ છે ઓકે તો બસ આ જ તમે જોઈ શકો બીજું જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી બરાબર એવી ખાસ ધ્યાનમાં લેજો બરાબર અને બીજું વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે તે ઓછી કિંમતના પ્રમાણસાર નુકસાન તે ભોગવશે જેમ કે પાંચ લાખની વસ્તુ છે અને તમે ત્રણ લાખનો વીમો ઉતરાવે બરાબર કોઈ વ્યક્તિ ત્રણ લાખનો વીમો ઉતરાવ્યો છે તો કંઈક થાય છે તો પાંચ લાખ નહીં મળે ત્રણ લાખ મળશે બરાબર સિમ્પલ છે ઓકે કંઈ મતલબ સિમ્પલ જ છે અને ધારો કે કંઈ નુકસાન ઓછું થાય ધારો કે બે લાખનું નુકસાન થાય તો તેને વીમાની રકમનું પ્રમાણસર વળતર રૂપિયા એક લાખ વીસ હજાર મળશે હવે આમાં તમને ખબર પડી ધારો કે જુઓ પાંચ લાખની વસ્તુની કિંમત છે અને વીમો લીધો ત્રણ લાખનો મતલબ હવે જે વસ્તુ છે કેટલાની થઈ ગઈ ત્રણ લાખની થઈ ગઈ હવે થયું બે લાખનું નુકસાન બરાબર હવે પાંચ લાખના બે લાખ મતલબ ઓલમોસ્ટ ફિફ્ટી મતલબ ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ જેટલું નુકસાન થયું ફિફ્ટી પર્સન્ટ કરતા હું અઢી લાખ કરતાં હું છું તો એ પ્રમાણે એને ત્રણ લાખના ફિફ્ટી પર્સન્ટ કરતાં ઓછા એટલે કે દોઢ લાખની નીચે એટલે કે એક લાખ વીસ હજાર મળે બરાબર તો એના પ્રમાણે મળશે બરાબર એટલે જેટલાની કિંમતની વસ્તુ એટલા પ્રમાણે જ વીમો લેવો બરાબર ઇન્સ્યોર એવું કહે છે હવે વસ્તુની કિંમત રૂપિયા પાંચ લાખ હોય અને તેનો પાંચ લાખ જ ઉતરાવેલો હોય તો સંપૂર્ણ નાશ પામે છે આપણે પૂરેપૂરું તૂટી ગઈ નાશ પામી ગયો તો પાંચ લાખ રૂપિયા મળશે બરાબર ત્યારબાદ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત બરાબર આ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ બરાબર દાખલા તરીકે જે વીમા જે લેનાર વ્યક્તિ છે એને કંઈક મળવું જોઈએ મતલબ પૈસા મતલબ એના રસનું વસ્તુ મતલબ ઇન્ટરેસ્ટ એટલે શું થાય રસ થાય બરાબર હિત થાય ઓકે તો આમાં એમ કહે છે કે ધારો કે આપણે કંઈ પણ વીમો લઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ તો આપણે કંઈક મળવું જોઈએ બરાબર કંઈક આપણે કંઈક બેનિફિટ થવો જોઈએ બરાબર આર્થિક હિત હોય જેમ કે અહીંયા લખ્યું છે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત ન હોય બરાબર એ રીતે કહે છે બીજું હક બદલાનો સિદ્ધાંત એટલે કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક એ કોણ કોણ મળશે હવે વીમા કંપનીનો બનશે એની ઉપર કોઈ મૂળ જે કંપની કે પછી મૂળ વ્યક્તિનો કોઈ હક રહેતો નથી મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી હવે જિંદગીના વીમામાં આવું ના થાય હા એ યાદ રાખજો નગર એક પૂછાઈ શકે આ ટાઈપનો ક્વેશ્ચન બરાબર હવે હવે જોઈએ વીમાના પ્રકાર બરાબર બહુ જ મજા આવશે જો આ બધું ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે બરાબર કારણ કે તમે વીમો લેશો ઇન ફ્યુચર તમે વીમો લેશો બરાબર મારો ઓલરેડી વીમા વીમો લીધેલો છે હેલ્થ ઇન્સ્યોરન્સ છે લાઈફ ઇન્સ્યોરન્સ છે તો તમે પણ લેશો તો તમારા મમ્મી પપ્પા પણ લેતા હશે એટલે તમને નોલેજ હશે તો કંઈક તમે એમને કહી શકશો તો એટલા માટે જ આ જે તમે જોવો છો ને એ ખાસ સમજો અને તમારા મમ્મી પપ્પાને પૂછજો કે પપ્પા તમે કયા વીમો લી કયા આમાંથી કયા પ્રકારના વીમા તમે લીધેલા છે ઇન્સ્યોરન્સ લીધેલો છે અને એ નીચે કમેન્ટ કરજો બરાબર તો જો વીમાના પ્રકારોમાં સૌથી પહેલું છે જીવનનો વીમો લાઇફ ઇન્સ્યોરન્સ જેમાં હયાતીનો વીમો છે અને જિંદગીનો વીમો છે બીજું છે સામાન્ય વીમો જેમાં માલ હેરફેરનો વીમો આગનો વીમો વીમો બરાબર કે કુદરતી નુકસાન થાય તો એના પણ વીમો વીમો હોય બરાબર હવે માલ વીમોમાં દરિયાઈ હવાઈ માર્ગ વીમો અને અન્ય વીમા આટલા પ્રકાર છે બરાબર જેમાં નફા નુકસાનો વીમો સ્વાસ્થ્ય વીમો હેલ્થ ઇન્સ્યોરન્સ બરાબર લૂંટફાટનો વીમો ઢોર ઢાંકરનો વીમો ધારો કે ઢોર મરી જશે મતલબ એની ઉપર પણ આપણે વીમો લઈ શકીએ સમૂહ વીમો રમત ગમતનો વીમો ધારો કે કોઈક આઈપીએલ યોજી બરાબર આઈપીએલનો પણ વીમો હોય એ લોકો લે ઇન્સ્યોરન્સ કે ધારો કે ચાલો આઈપીએલમાં કોઈ કારણસર મતલબ ના યોજાય અથવા કંઈક પ્રોબ્લેમ આવ્યો ને ના યોજાય અથવા વરસાદ પડ્યો તો પછી એનો પણ એક ઇન્સ્યોરન્સ હોઈ શકે બરાબર પછી શાકનો વીમો વાહનનો વીમો ત્રાહિત પક્ષ માટેનો વીમો છેતરપિંડી માટે વફાદારીનો વીમો અકસ્માતનો વીમો કુદરતી આપત્તિનો વીમો કામદાર વળતર વીમો તો આટલા પ્રકાર છે બરાબર આપણે સૌથી પહેલાં જોઈએ જીવનનો વીમો લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર અને લાઈફ છે બહુ જ મહત્ત્વની છે તો જુઓ જિંદગીનો વીમો છે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે બરાબર દરેક જણાએ વીમો લેવો જોઈએ આ ખાસ લાઈફ ઇન્સ્યોરન્સ તો લેવો જોઈએ કારણ કે આપણા ગયા પછી ધારો કે આપણે કમાતા હોઈએ બરાબર મતલબ કોઈ બી વ્યક્તિની વાત છે જનરલ વાત કરીએ છીએ તો એ કોઈ ચોક્કસ રકમ કમાતું હોય બરાબર જો આ ચોપડીમાં નથી પણ આ તમારા માટે છે બરાબર કારણ કે તમે આ વિડીયો જોવો છો તમને કંઈક નોલેજ મળવું જોઈએ જે મારી જોડે જ છે હવે જો કંઈક મતલબ કમાતા હોય એમને આનાથી ઘર ચાલતું હોય અને એકદમ ઇનકેસ કંઈક પ્રોબ્લેમથી કંઈક બીમારીથી જો ડેથ થઈ જાય મૃત્યુ થઈ જાય તો એ આવક બંધ થઈ જાય તો ત્યારે જો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હોય તો ઘરવાળાનું જે કામ છે એ ચાલતું રહે બરાબર અટકે નહીં ઓકે તો આ એના માટે છે લાઈફ ઇન્સ્યોરન્સ બરાબર તો હોલ લાઈફ ઇન્સ્યોરન્સ બરાબર ખબર પડી કે સિમ્પલ છે કે તમારી જિંદગી મતલબ તમે મૃત્યુ પામશો ત્યારે જ તમારા જે બાળબચ્ચાઓ છે જે બાળક છે મમ્મી પપ્પા છે એમને પૈસા મળશે બરાબર તમને આનો કોઈ બેનિફિટ નહીં થાય બરાબર હવે જો જિંદગી અમૂલ્ય છે એટલે એની કિંમત કંઈ નક્કી ના થઈ શકે એટલે એક કરોડનો પણ વીમો આવે દસ લાખનો આવે પાંચ લાખનો આવે જેવી કેપેસિટી બરાબર એટલે એક કામ કરવાનું કે ચાલો દસ વર્ષ સુધી આપણું ગયા પછી પણ ચાલે છે ને કામ એટલો વીમો લઈ લેવાનો બરાબર એટલે દસ વર્ષ સુધીનો જે પણ મતલબ ઇન ફ્યુચર તમે આ વિચારજો બરાબર હમણાં તમારી જોડે નોલેજ તમે કોઈને કહી શકશો અથવા ઘરમાં તમે વાત કરી શકશો પછી જે જો હવે વ્યક્તિના મૃત્યુના સમયે હવે કેટલીક કેટલીક ડેથ હોય જેમ કે સુસાઇડ કોઈ કરે આત્મહત્યા કરે તો હવે વીમા કંપની થોડા પૈસા આપશે બરાબર ધારો કે કોઈ માણસ છે એકદમ એની ઉપર બહુ ડેપ્ટ છે બરાબર એટલે કે દેણું છે બરાબર પૈસા બધા બહુ બધા માંગે છે તો એમ વિચારે ચલો એ જીવીને તો હું ભરી ભરપાઈ નહીં કરી શકું તો એક કામ કરું સુસાઇડ કરી લઉં વીમો લઈ લઉં એક એક કરોડનો અને એક વર્ષ બે વર્ષ ભરું અને પછી સુસાઇડ કરી લઉં તો કંપની તો એક કરોડ આપશે એટલે ઘરવાળા તો શાંતિ તો આવું જો કોઈ વિચારે તો વીમા કંપની એમ ના આવે કારણ ચોક્કસ હોવું જોઈએ કોઈ કુદરતી કારણ અકસ્માત કે એવું કારણ હોય તો બરાબર છે જો શંકાસ્પદ ના હોય તો જ ચૂકવે બરાબર પૈસા પછી જે હયાતીનો વીમો એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે ધારો કે જો હવે કોઈ ચોક્કસ વરસની તમને વીમો લીધો બરાબર ધારો કે પચાસ વર્ષનો ત્રીસ વર્ષનો તો એટલા વર્ષનું તમે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની બરાબર તમને ખબર છે એલઆઈસી બરાબર સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની છે આપણા ઇન્ડિયામાં તો એ બધા આ જે પોલિસીઓ તમારા ઘરમાં પણ કદાચ લીધી હશે બરાબર તમારી કે પછી કોઈની તો એમાં શું હોય કે ભાઈ ચાલો કેટલાક વર્ષની ફિક્સ કે ચલો આટલા વર્ષ તમને પૈસા આવ્યા છે દર વર્ષે આટલા ભરીએ છીએ અને આના પછી ધારો કે કોઈ એક્સપાયર થઈ જાય થઈ જાય છે વ્યક્તિ લેવાવાળું તો પછી જેટલી પણ હશે એ કિંમત મળી જશે જો નથી થતું તો એ ચોક્કસ મુદત પૂરી થશે પછી એના પૈસા મળી જશે બરાબર તો આ છે હયાતીનો વીમો ત્યારબાદ સામાન્ય વીમો જનરલ ઇન્સ્યોરન્સ હવે સામાન્ય વીમાના ત્રણ પ્રકાર છે માલની હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો તો સૌથી પહેલો છે માલની હેરફેરનો વીમો તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં ધારું કે કોઈ નુકસાન થઈ ગયું એક્સિડન્ટ થઈ ગયો ચોરી થઈ ગઈ તો આ આ માટે શું કરવાનું ભાઈ આનું પણ આપણે રિસ્ક નથી લેવું બરાબર કંપની કે શા માટે રિસ્ક લઈએ પાંચસો હજાર રૂપિયા બે લાખ મતલબ જેટલા પણ હોય એ પોલિસી પાંચ હજાર દસ હજાર જો ત્રણ ચાર લાખનું પાંચ લાખનું જો ઇન્સ્યોરન્સ થતું હોય આપી દો ને બરાબર એ ગયા ખાતે જ હોય ધારો કે કામ પતી ગયું પછી પૂરું ઇન્સ્યોરન્સ કંપનીને એના પૈસા મળી ગયા પણ જો ઇન કેસ કંઈક પ્રોબ્લેમ થાય તો ચાલો એટલો તો આપણને સપોર્ટ રહે એવું કંપની વિચારે પછી વીમો લે બરાબર તો એમાં જુઓ સૌથી પહેલાં તો છે દરિયાઈ વીમો બરાબર હવાઈ વીમો માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો હવે સૌથી પહેલો છે દરિયાઈ વીમો હવે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે પરંતુ અને પણ છે સદી મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે લોડસ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાને શરૂઆત કરેલું આ યાદ રાખજો બરાબર તો કઈ કઈ કંપની કીધું લોડ ઓફ લંડન નામની સંસ્થા બરાબર गर्मी सखत तो 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 मतलब हा, तो तो है हाँ पंखो वन है तम लगता है तो सर मतलब तब जुओ मतलब के हाँ जो पंखो वन है बराबर तो जुओ गर्मी सखत है ओके तो लॉर्ड्स ऑफ लंडन नाम की संस्थाएं बराबर इले याद रखो आ संस्थाएं त्रो पच्चीस वर्ष की वारे समय की पोता जो भरोसा ટ્રસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ત્રણસો પચીસ વર્ષથી વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે બીજું છે હવાઈ વીમો એટલે કે એર ઇન્સ્યોરન્સ તો ઓગણીસમી સદીના ઉત્તરાથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ અને જોખમી છે આથી હવાઈ વાહન વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થાય છે અને દરિયાઈમાં અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમ દર પણ ઊંચા હોય છે પ્રીમિયમ એટલે જે પૈસા આપણે આપીએ અને એના બદલામાં આપણે ઇન્સ્યોરન્સ મળે એક બરાબર તો આ ખાસ જો કે ભાઈ સૌથી વધારે શેમાં હોય ખાસ આમાં જે માર્ગના જે વીમા છે હેરફેરના માલના હેરફેરના તેમાં હવાઈ વીમો સૌથી ખર્ચાળ છે પછી ત્રીજો છે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો માર્ગ વાહન વ્યવહારમાં આપણે આગળ વાત કરી હતી ચલો મતલબ જમીન માર્ગ અને રેલવે માર્ગ છે એમાં ચોરી લૂંટફાટ થઈ જાય કે નુકસાન થાય કુદરતી નુકસાન થાય તો એના માટે એનાથી રક્ષણ મેળવવા માટે આપણે માર્ગ વીમો લેવામાં આવે છે હવે આગનો વીમો ધારો કે કોઈ મતલબ જૂના જમાનાના પિક્ચર તમે જોતા હશો જો કે હમણાં પણ નથી એમ કે કોઈક આગ લગાડી દે બરાબર અથવા સોર્ટ સર્કિટથી આગ લાગી જાય અથવા સામે કોઈ ફટાકડાની દુકાનો હોય ને આપણા દુકાનમાં આગ લગાડી દે તો આવું પ્રોબ્લેમ થાય ત્યારે તો ત્યારે આગનો વીમો લીધેલો હોય તો શું આપે જે પણ પ્રીમિયમ હોય જે પણ નિયમ હોય જે પોલિસી હોય એ પ્રમાણે તમને પૈસા મળી જશે બરાબર તો આ જે છે એ આગનો વીમો છે એકદમ સિમ્પલ છે વાંચી લેજો બરાબર ત્યારબાદ છે અન્ય વીમા હવે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય હોય જો જેમ જેમ નવી જરૂરિયાત ઊભી પડી એમ એમ મતલબ ઊભી પડી ઊભી થઈ એમ નવા વીમા આવતા ગયા બરાબર ટ્રાવેલ વીમો આવે છે બરાબર આપણે ટ્રાવેલ ત્યાં કરવા જઈએ તો ટ્રાવેલ વીમો પણ આવે બરાબર ઇન્સ્યોરન્સ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ શબ્દ બહુ ફેમસ છે બરાબર વીમો ગુજરાતીમાં છે બાકી ઇન્સ્યોરન્સ હવે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે જેમ કે ગાયકને તેના ગળામાંથી સુર માટેનો વિશિષ્ટ વીમો બરાબર ધારો કે સુર સુર બગડી ગયો હોય તો વીમો મળી જાય ને બરાબર મતલબ તમે વિચારો

પછી દાખતરી સેવા સુશુષા સુશુષા અને શુશ્રુષા કરાવવા માટેના વળતરનો વીમો એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ બરાબર જે મેં લીધેલો છે બરાબર ઓકે સાડા ચાર લાખનો લીધેલો છે આમાં કંઈક પ્રીમિયમ આવે છે તે ચૌદ હજારનું બરાબર પૂરી પૂરી ફેમિલી છે બરાબર તો હવે જો ધંધો બંધ રહેવાથી નફામાં થતાં નુકસાન માટેનો પણ વીમો હોય કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતાં નુકસાન વળતરનો પણ વીમો હોય તમને બેંક લોન આપે હોમ લોન તો હોમ લોન ના આપી શકો તો એના માટે પણ બેંક વીમો લે તો આ બધું જે છે વીમો મતલબ બહુ જ બીક બીક માર્કેટ છે બરાબર તો બસ તો ખવડી ટૂંકમાં ઇન્સ્યોરન્સ એટલે હવે જો આ જે છે ને વ્યક્તિને આરોગ્યની જાળવણીને સારવા માટે ખૂબ ખર્ચ કરવો પડે એટલે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેને કહેવાય સ્વાસ્થ્યનો વીમો એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ પણ કહેવાય એને બરાબર તો એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ હવે જુઓ ત્યારબાદ છે વીમાનું ખાનગીકરણ બરાબર હવે ઓકે તો વીમાનો આખો ટોપિક આપણે પતાવી દઈએ વિડીયો થોડો મોટો થઈ જશે બરાબર એટલે આપણે જે નેક્સ્ટ જે ટોપિક છે વીમાનું ખાનગીકરણને આગળના જે ટૉપિક છે એ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર ત્યાં મજા આવશે નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે તમારે ખાસ બસ આટલા ટોપિક વાંચી લો સમજી લો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર બરાબર બહુ જ મજા આવશે શીખવા માટે અને તમને આ મજા આવી કે આવી બરાબર મતલબ મને તો શું મજા મતલબ ગરમી એટલી છે ને કોઈ વાંધો નહીં ચાલો તમારા માટે કંઈ પણ તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓલ ધ બેસ્ટ આ વાંચો બરાબર અને કયો વીમો તમારા ઘરમાં લીધેલો છે એ ખાસ કમેન્ટ કરજો તો ફરી મળીએ પાર્ટ ટુમાં ત્યાં સુધી ગુડ બાય કેર ઓલ ધ બેસ્ટ એન્જોય